भगा अंडानी मेलडी कहवाय जो के हमारे भाई श्री बटुक भाई जखलिया टाटेवाल दुनिया नी मालपा जेदी एक बटुक भाई गाता तेदी हमें सीखता था हारा पड़ता बटुक ना जो के दुनिया देखाड़ी होय तो बटुक जरे साइलेंस जगत नी अंदर भगा दादा ना मटे थी भैंसूडी ने भगा दादा हट करी देवी ने कि तू मारो दाने मटे जो नहीं तो मेरी भैंस डाई नहीं अभिमानी अहंकारी सोविशी ना धनी राजा भैंस छोड़ी गया अने भगा दादा ये देवी आरे हट करी तारे भगा दादा गौर जंगल ने मालपा रदन करवा बैठा बैठा रदन करे से तारे देवी आई नहीं मारा भगा ए मारा भगा दूध पी ले पा तारी संदर्भ भैंस हो लिया ये नहीं मारे दूध तो लाइवी दे पान मारी संदर्भ लाइवी दे अन इन दूर तारो दिवो करो पसी हो भगलो दूध पी तारे हट करे से सुन कैसे ये मैया रे बनी ए मई आनने बंगी ए ना बानने बंगी भगा दादा इनके दूध मारी देवी नहीं तू नहीं तर मारी भैंस चढ़ाई नहीं भगा दादा ने देवी के दूध तो खाड़ा तन दे तारी भैंस लाई भी दो पर भगा दादा इनके दूध मारे खाड़ा तन दे तारा देवी ने वार नो तारा तो एक पल बाद में मालपा जो तू देवी लाएगी नहीं तो भगलो मानु मारी देवी से सू कैसे भगा दादा करता है सेवक जलू भगत हो जे अतारी हयात ने मालपा भगत नु सायला कहवाय ने नगरी राज सोविशी ना धणी नु दरबार तमे मुंबई ना झापा लगी दिल्ली ना किला लगी जाओ तो ये सायला ने सु के भगत नु सायला भगत से वागरी ई भगत नु सायला के जारे जलू दादा पाकिस्तान बारे था तारे देवी मेलडी पाकिस्तान मा ठेठ जलू दादा पाए जैने मारा दलूड़ा हाल ने जगह में के सुका मारे के मारो व्यवहार लने अरे मारे तो गांडी बनी गई हूँ तो ज्ञानी माना भगत माना छो मारू काम नहीं काल तो तू एम के लाए जनावर ने मानता लाऊ तू मारो जलूड़ा मन दई दे जलूड़ा ने देवी कैसे मारा जलूड़ा हाल हाल देवी लीधी अर्थ मेले ने आया जलू दादा है हमें तारे घणो समय देवी वाए वाए रख रख मारा जलूड़ा नहीं आ तो के का कि दुखी थावा मजा देवी सानू बतावा मंडे इतने जलू दादा ने एम थी
કે દેવી મારો ખેદો નહીં પણ મને સાયલામાં આવીને હું તને કરી શું દઉં કે મારો ભૂવો થ અરે ગાંડી બની ગઈ તું મને હું ભૂવો થવાનું કે જલુડો ભૂવો નહીં થયો પણ તું કે એ કરી દઉં કે મારે જો તું મને ભૂવા બનાવવા માંગતી હો તો હિન્દુસ્તાનનો કિંગ અહીંયા સાયલાની જગતમાં નમન કરે અને હું મારી નજરે ભાળું ને તો મને એમ થાય કે મારી દેવી મને ભૂવો બનાવવા માંગે છે કેવાના જલુડા બોલ કેટલા દિયે લાવ કે મને તું કે એટલા દિયે આજથી દીગણવામાં આજથી હવા મહિને સાયલાની જગ્યામાં હિન્દુસ્તાનના કિંગને જો નમન ન કરાવું ને તો તો બગલા અણદાની દેવી ફૂરા માંડણની દેવી કહેવો બાપ દેવી ફૂરા માંડણની દેવી કહેવો બાપ ધીરે 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 હવા મહિનાનો સમય પૂરો થયો ધીરે ધીરે હવા મહિનાનો સમય પૂરો એટલે ઇન્દિરા ગાંધીનું રાજ ઇન્દિરા ગાંધી એવી માનતા રાખેલી માતાજી ભગા દાદાની મેલડી હું જીતી પાર્લામેન્ટમાં આવું અને હું વડાપ્રધાન બનું એટલે ઠેઠ હું સાયલ આવીશ આવી માનતા કરી આ દેવીને ભેગું કરવું ને આ તો દેવી છે પોતે ઇન્દિરા ગાંધી સાયલ આવી જ્યાં જલુ દાદા બેઠા હતા ના જઈને મારે કે બાપા દર્શન કરવા છે માતાજીને કે ભલો ભલે વાંધો નહીં બેન દર્શન કરી લ્યો તમે કોણ છો ક્યાંથી આવો છો કે દિલ્હીથી આવું છું પાર્લામેન્ટમાંથી હે દિલ્હીથી પાર્લામેન્ટમાંથી આવું છું કોણ કે હિન્દુસ્તાનનો કિંગ છે હે ભારતનો કિંગ છે તારા માં મારો બાપ જરૂરાને એમથી મારી દેવી બોલી હતી એમ દેવી બોલે અને એવા જ્યારે હાસા માણા થાય ને અસર દીદી દેવી હિંમત બોલે મારા મારા રોજ ટેકા મૂકે રોજ પાઠ નાખીને બેસી જાય દેવી બોલે પછી ઠીક મારા ભાઈ આ તો કે નહીં કઈ તારે જલુડા ભાઈ દેવી આવી ગઈ મારે જલુડા તું કહેતો ને હિન્દુસ્તાન નો કિંગ આ હેરિયો ને હિન્દુસ્તાન નો કિંગ 1,25,000 રૂપિયા ઈ ટાઈમ ની માલપા જલુ દાદા ના ટાઈમ ની માલપા એટલે 1.25 કરોડ જેવડા 1,25,000 આવડા માતાજી ને મઢે નહીં પૈસા માં આવા કાલ કવાવ જગ્યા ની માલપા હું 1 કરોડ રૂપિયા મૂકું કે આ ભાઈ તમારા મીઠા દાદાની દેવીની માનતા ના છે તેમ લઈ 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 અહીં 5 રી ઉભા થાય મારા વાત જલુ દાદાને કીધું મારા જલુડા હે જલુડા લઈ લે લઈ ના મારા માયાના મોહની માલપા તને હું ભૂલી જાઉં તારે ઇન્દિરા ગાંધીને કીધું કે પૈસા તને લઈ લે એક મારી દેવીના માટે હવા રૂપિયો મૂકો એટલે હું હવા માની લઈશ તમને ઈચ્છા હોય તો માતાજીને ગમે સાયો કરી અત્યારે 4 થંભનો માંડવો સલે ભીડેલો છે ઇન્દિરા ગાંધીનો કરેલો અને તેથી જલુ ભગત જ્યારે સૌરક સીધા ઘણાય પરચા પૂર્યા છો જલુ દાદાએ એમના દીકરાનો દીકરો ઝાપેથી ખોવાઈ ગયો રમતો રમતો દીકરો 12-13 વર્ષનો દીકરો ઝાપેથી વીયો ગયો જગ્યામાંથી છોકરો વીયો જાય રમતો રમતો દેવ થઈ ગયો હતી એને માણા ભૂલી જાય જીવતું વીયો જાય ને એનું યાર્યું ન જાય હો ચતુરભાઈ એ તાજું તાજું રહેવાનું હાલવીને સાંભળે તારે પોતાનો દીકરો જલુ દાદા પાસે આવીને કીધું કે બાપા મારો છોકરો આખા રાજની માલપા આખા ગામમાંથી નો ગયો મારી દેવી કાંઈક મને કહેવા ઊભી થઈ નહીં ધરીની જગ્યામાંથી મારો છોકરો રમતો રમતો હતાય જાય એ તો ગમે તેથી દેવીને લાવી દેવો પડશે કે બધા દેવી યારે જીત કરવી હોય તો બે બાપ દીકરો કરવી કેવી દીકરા એ કલાકાર હતા ગાતા ક્યાંથી હું ગાઉં નહીં જલુ દાદાએ કીધું કે આજથી હું ભણું નહીં ભણું નહીં ધીરે 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 સમય ગયો વરા બે વરા 18-19 વરાની ઉંમર થઈ ગઈ દીકરાની
એટલો સમય વીયો ગયો. ચોટીલાની બાજુમાં ઉગ્રેજાનું ગામ અને ના જલુ દાદા અને પોતાનો દીકરો દલો ભગત બધા ગયા ના માંડવામાં. જલુ દાદા મઠ ની માલપા ભૂતા હતા, મારી જેવાન પ્રવીણભાઈ જેવાન ભાઈ બટુકભાઈ નો બાબોરી એવા બટુકભાઈ જેવાન કલાકારો પરબતભાઈ જેવા ઘણા કલાકારો રંગરાગ કરવા માંડ્યા. જલુ દાદાને ધૂણાવવાનું કરવાનું મધરી રાતની વેળા થઈ ગઈ, રાત ભાગી જઈ દેવીના પોર આવે. અશોકભાઈ તમને તો ખબર છે ભુવા ભક્તો કેવા, તમે રાખ માણા તમે કહો તો અમે ખબર હોય. દેવીના ચાર પોરા આવે, ચાર પોરાની માલપા જે દેવી બોલી દે ને પાળે જ દેવું જોઈએ, એમાં છૂટકો જ નહીં, નકર દેવી બોલે. મધરી રાતની વેળા થઈ જલુ દાદાના મનની માલપા વિચાર આવ્યો, અત્યારે જો નહીં ધૂણું ને તો મારી નાદ મનની માલપા ઘાટ પડશે. સાલુ વ્યવા સાલુ ભૂવા પણ ધૂણ તો કેમ બેન થઈ ગયું? અશોકભાઈ તમને ખબર 18 ઘાટ કરો. એ મારા રાતની એ દીવી મારી રાતની બુડી તારે બધા નાદીલા ગાઈ રહ્યા એટલે જલુ દાદા એ કીધું ડોલા ને કહો ને થોડું ગાય. 18 વરાની માલમાં જલુ દાદા એ કીધું નતું અને પોતાના દીકરાને કે જાઓ ને કયો ને મારા દોલિયાને ઘડે ગાય. મધરી રાતની વેળા સામે રાત ભાગી જીવ જડ્યો જપી જો પવન પોરો લઈ ગયો પાણે ના નીર થબી ગયા. જ્યારે માનણિયાનો અને હરખીનો અખેડો જે ઘણી વખત આપણે ગાવી છીએ વાલા માનણ દાદા ને હરખીમાં ઉપર દોયેલી વેળા 8 વર્ષે ભૂરિયા નામનો દીકરો દીધો. એ હાલતા 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 ભૂરિયાનો તો જલમ એ થયો અને એ વાર્તા ઉપાડી હુરિયો 12-13 વર્ષનો થયો અને ઉધારની માલવા હુરિયો રમતો હતો. ભીલના છોકરાએ રતન પારેવડાને મારી અને ઉધારની માલવા સિપાયો તફડતા ભાળી ગયા. ભીલના છોકરા ભાગી ગયા, હુરિયો હાથ ગયો. હુરિયા જેવી વેળા મારા બા ભુરિયાની દેવી મારા બાપ ભુરિયાની દેવી 18 વર્ષ દાદા મારે તને સાંભળ્યું અરે મારા દોલિયા અરે મારા દોલિયા અરે મારા મને બગલાવી દેવી મને હુરિયાની દેવી. અરે મારા દોલિયા કાલ દીવું કે અને જે જગ્યામાંથી તારો છોકરો જીવો છે એ જગ્યામાં લાવી ન મૂકી દઉં ને તો તમારા ભુરિયાના ભાઈ દેવી બોલું છું. મારા બાપ લુડા પઈ આવી મને તપોરા મારા તોય મને થાય ઉગતા ની દેવી ગોતવા જાવ. કાલ દી ઉગે અને 9 નો ટાઈમ થાય
જે જગ્યા ઉપર તારો છોકરો જીયો તો એ જગ્યાની માલિકા લાવી તાજે ન કરાવો ને તો તમારા ફુરિયા માનના પાય દેવી બોલું છું હો મારી ફુરિયા માનના પાય દેવી બોલું છું નાદિલાને ખબર પડે દેવી બોળ મારી દે ઈ ડેમલા નાદિલા એને ખબર પડે અમદાવાદ બાજુ થી આવો એટલે ડાબા હાથમાં એ હોટલે લખેલું છે જલ્લુ દાદાની કૃપા દરબારે એ હોટલે લાવી સરદારજીને ઉતર્યા એટલે દરબારની હોટલે જઈને દીકરાએ કીધું કે બાપુ ગામ કયું છે સાયલા છે કેમ પૂછ્યું છે ત્યાં સરદારજી રહ્યા ને એ મને અહીંથી હું લઈ જા મને આવવા નથી કે મારું ગામ છે ધોલા ભગદરિયા એ મારા પપ્પા છે આવી વાત કરી એટલે દરબાર કે હકીકત કે હા દરબાર માતાજીને માને ઉગતાની દેવી મેલડી ઘેરી લીધા ભાઈ આ દીકરો કોનો આ ક્યાંથી લાવ્યો સરદારજી કે અમારો છે આ જે બોલે છે આઈનો સૌ ધોલા ભગત નો દીકરો છું દીદી દરબાર આંગળીએ દોરી બરોબર નવ નો ટાઈમ થયો જે જગ્યા માથે દેવી બોળ માર્યું હતું ને દેવી નું બોળ કોઈ દી જાય નહીં કર તો દેવી ખોટા બોલી કાયદામાં રહેવું જોઈએ સતુરભાઈ અશોકભાઈ દેવીના કાયદામાં રહેવું જોઈએ નાનજીભાઈ જે માણા કાયદે નથી રહેતા એ દખી થાય છે અને દેવીના કાયદા દેવીની ગતિ બહુ નિયારી છે જે માણા વેણ સમજી અંદર ઉતારી નસે નસની માલપાઈ વેણ દોડવા પડે ને તારે એને ખબર થાય છે કે આવડો વેણ રહ્યો ને એ મને લાગવું પડે છે એવા માણા અને હજારે હયાત ની માલપા જલુ દાદાની મૂર્તિ માતાજીના મઠની હામો હાલ સુકામ તે આડે ખબર દેવી કહેવી મારા જલુડાને આ થાંભલીએ બેહાડો અને મઢનું બારણું હામો હામ છે મારું બારણું દી ઉગ્યા મઉ ગાડે એટલે મારે મેલડીને જલુડાના રોજ દર્શન કઈ નાની ઓળી વાત નથી દેવી એમ કહે છે મારા એને દર્શન કરવા મારે દેવીને મારા જલુડાના દર્શન કરવા એના વ્યવહાર કરાય વાળા શેઠા પાળિયા હાથો બાજી અને વાલા વેરી થઈ જાય આમાં મળ્યા એ બોલાવે નહીં એ કુટુંબ એ ભાઈઓ ન કહેવાય વાલા શું કે છે ગાયણ દાની દેવી કે દૂધ પીલે મન 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 મન
लगरा दादा जीवा दादा